સમય અર્જુન એમ પણ પૂછે છે કે હે કેશવ, સ્થિર બુદ્ધિના પુરુષનું શું લક્ષણ છે? તે સમયે અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે કે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી અને સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્પૃહ રહે છે તથા જેના રાગ ભય ક્રોધ નાશ પામ્યા છે એવો મનુષ્ય સ્થિર બુદ્ધિ કહેવાય છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન યુદ્ધભૂમિમાં એના મનમાં ઘેરાયેલો વિષાદ, એના મનમાં ઊભા થતા પ્રશ્નો અને યુદ્ધ કરવાની અનિચ્છા ભગવાન શ્રી કૃષ્ણ આગળ રજૂ કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની આવી મનોદશાથી આશ્ચર્ય અનુભવે છે અને કહે છે કે હે અર્જુન, તારા જેવા શૂરવીરને આવો મોહ ક્યાંથી થયો? કારણ કે આવો મોહ તને નથી સ્વર્ગ અપાવનારો કે નથી યશ અપાવનારો, માટે હૃદયની આવી તુચ્છ દુર્બળતા ત્યજીને યુદ્ધ માટે તું તૈયાર થા એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. એ સમયે ફરીથી અર્જુન કહે છે કે હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમ કે એ બંનેને મેં જીવનભર હંમેશા પૂજનીય ગણ્યા છે. મારા માટે આ બંને એ ખૂબ જ પૂજનીય રહ્યા છે. આવા મહાનુભાવો, આવા ગુરુજનોને હણવાને બદલે હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજીશ. કારણ કે ગુરુજનોને હણીને આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને ભોગવવાનું મને કલ્યાણકારી જણાતું નથી. એમ કહીને અર્જુન ફરીથી હું યુદ્ધ નહીં કરું એમ ભગવાન શ્રી કૃષ્ણને જણાવે છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પ્રેરણા આપવા માટે ઘણી બધી વાતો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે અર્જુન, જેમને માટે શોક કરવા જેવો યોગ્ય નથી તેમને માટે તું શોક કરે છે. જ્ઞાનીજનો તો જેમના પ્રાણ જતા રહ્યા છે તેમને માટે પણ શોક નથી કરતા અને જેમના પ્રાણ નથી ગયા તેમને માટે પણ શોક નથી કરતા. શ્રી કૃષ્ણ અર્જુનને એમ પણ સમજાવે છે કે કોઈ કાળમાં હું ન હતો એવું પણ નથી અને તું પણ ન હતો, આ રાજાઓ પણ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે આપણે બધા ભવિષ્યમાં પણ ન હોઈશું. જેમ જીવાત્માને શરીરમાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે પ્રમાણે શરીરને બીજા શરીરની પ્રાપ્તિ પણ થતી હોય છે, જેથી ધીર પુરુષ શરીર પ્રત્યે મોહિત થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ પણ કહે છે, જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે આત્માને હણનાર સમજે છે અથવા જે આત્માને હણાયેલ માને છે તે બંને અજ્ઞાની છે.
कारण के आत्मा वास्तव में नथी कोई ने हणतो या नथी कोई ना द्वारा हणातो। आत्मा अजन्म नित्य शाश्वत अने पुरातन छे। शरीर ने हणवा छता पण आत्मा हणातो नथी। आत्मा ने शस्त्रो छेदी सकता नथी, अग्नि बाड़ी सकतो नथी, पानी भींजवी सकतो नथी अने पवन सूकवी सकतो नथी। आत्मा अच्छेद, अदाह्य, अक्लेश, अशोष्य अने नित्य सर्वव्यापी अजर स्थिर अने सनातन छे। आत्मा अव्यक्त, अचिंत, अचिंत्य अने विकार रहित कहेवाय छे। तेथी शरीर विषे शोक करवो ए उचित नथी, कारण के आत्मा तो सदा जन्म ले छे अने सदा मृत्यु पामे छे। अने ए रीते जन्मेलानु मृत्यु निश्चित छे अने मरेलानो जन्म निश्चित छे। भीष्म आदिना शरीर पण मायामां होवाथी तेमना शरीरों माटे पण शोक करवो उचित नथी, कारण के आत्मा सौना शरीर में हमेशा अवध्य रहे छे। आत्मानो वध थई शकतो नथी। आपणे बधा ज भूतकाळमां पण हता, हालमां पण छीए अने भविष्यमां पण होईशुं, એવું ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનને જણાવે છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એના સ્વધર્મની પણ યાદ આપે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને કે તું ક્ષત્રિય છે અને ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધ, ધર્મ સ્થાપના માટેના યુદ્ધથી વિશેષ કલ્યાણકારી કોઈ કર્તવ્ય નથી। જો તું આ ધર્મ સ્થાપના માટેનું ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ પણ ગુમાવીશ અને તારી કીર્તિ પણ ગુમાવીશ અને પાપને પામીશ અને તારી અપકીર્તિ રહેશે। ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ તો મરણથી પણ વધારે છે। આ યુદ્ધમાં ક્યાં તો તું હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ। આમ યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થા એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે। યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં એવું પણ આશ્વાસન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આપે છે। ભગવાન શ્રી કૃષ્ણ આ તબક્કે અર્જુનને એમ પણ કહે છે કે તારો અધિકાર કર્મ કરવાનો છે, એના ફળોમાં તારો અધિકાર નથી, માટે કર્મના ફળનો હેતુ વિચારવાનું તારે જરૂર નથી, કર્મના ફળમાં તારે આસક્તિ રાખવાની જરૂર નથી, કર્મ ન કરવામાં પણ આસક્તિ રાખવાની જરૂર નથી, આસક્તિ ત્યજીને અને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈને કર્તવ્ય કર, જે કોઈ કર્મ કરવામાં આવે એ પૂરું થાય કે ન થાય, તેનું ફળ અનુકૂળ કે પ્રતિકૂળ મળે તેમાં સમભાવ રાખવો એને સમત્વ કહેવાય છે, અને સમત્વ એ જ યોગ છે એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે। અહીં ભગવાન કર્મનું ફળ નથી મળવાનું એવું નથી કહેતા, પણ કર્મના ફળ વિશે વિચારવાનું કે તેમાં આસક્તિ રાખવાનું નથી એવું ભગવાન અર્જુનને કહે છે। એટલે યુદ્ધ કરવાથી કોઈ હણાશે અથવા કોઈ વિજયી બનશે, કોઈનો પરાજય થશે, કોઈ ઘાયલ બનશે, એ બધા જે પરિણામો છે એ વિશે ચિંતા કરવાની તારી જરૂર નથી એવું ભગવાન
अर्जुन ने कहे छे। अर्जुन ने बीती हती कि मारा गुरुजनों बांधवों वडीलों नी हत्या मारे हाथे थाय तो पाप गणा से मारा थी। भगवान कहे छे के ये पाप नथी कारण के हणा आत्मा हणा तो नथी, इमनामां रहेलो आत्मा तो अमारा ज रहेवानो छे, इमना शरीर ज जे हणा से तेमना पण शरीर ज हणा से, आत्मा पछी बीजा बीजो जन्म मेळवशे। एटले स्थिर बुद्धि राखीने सम बुद्धि राखीने एक क्षत्रिय तरीके तारो जे धर्म छे धर्म स्थापना माटेनो युद्ध करवानो तेनु तो पालन कर एम भगवान श्री कृष्ण अर्जुन ने प्रेरणा आपे छे। ये समय अर्जुन एम पण पूछे छे के हे केशव स्थिर बुद्धिना पुरुषनो शुं लक्षण छे। ते समय अर्जुन ने श्री कृष्ण कहे छे के दुःखोनी प्राप्ति थता जेना मनमां उद्वेग थतो नथी अने सुखो मळता जे संपूर्णपणे निष्प्रुव रहे छे तथा जेना राग भय क्रोध नाश पाम्या छे एवो मनुष्य स्थिर बुद्धि कहेवाय छे। जे पुरुष सर्वत्र स्नेह रहित थयेलो ते शुभ के अशुभ वस्तु पामीने नथी प्रसन्न थतो के नथी द्वेष करतो तेनी बुद्धि स्थिर छे। काचबो जेम बधी बाजूथी पोताना अंगोने संकोरी ले छे तेम जे पुरुष इंद्रियोना विषय थी इंद्रियोने सर्व प्रकारे खेंची ले छे त्यारे ते स्थिर बुद्धि छे एम समझू एवं भगवान श्री कृष्ण अर्जुन ने कहे छे। जे पुरुष सघड़ी कामनाओने छोड़ीने ममता विनानो अहंकार विनानो स्पृहा विनानो थईने विचरे छे तेज शांति ने पामे छे એવું પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે। અંતમાં અધ્યાયના આ અંતમાં શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની પરિસ્થિતિ છે, આને પામીને યોગી કદી મોહિત થતો નથી અને અંતકાળે પણ આ બ્રહ્મી સ્થિતિમાં સ્થિત થઈ બ્રહ્માનંદને પામી જાય છે। આમ અહીં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદોનો અંત આવે છે, બીજા અધ્યાયનો અહીં અંત આવે છે। મિત્રો, ત્રીજા અધ્યાય વિશે આપણે આવતીકાલે ફરીથી આ જ સમયે આ જ માધ્યમ દ્વારા ચર્ચા કરીશું। જય શ્રી કૃષ્ણ।